નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે ચર્ચા કરવી છે, જે ચર્ચા સવારથી કેન્દ્રનું બિંદુ રહેલું છે. ચર્ચાના જે કેન્દ્રનું બિંદુ છે એ કેતન ઇનામદાર, કે જે સાવલીના ધારાસભ્ય, કે જેમણે રાજીનામું આપ્યું, રાત્રે રાજીનામું આપ્યું ગતરોજ, અને આજે ચર્ચાઓ એટલી જોર પકડ્યું કે આખરે હાઈકમાન્ડથી લઈને રાજ્ય લેવલે જે હાઈકમાન્ડ છે તમામ લોકોએ એની નોંધ લીધી, અને ક્યાંક જે સમાધાન એક ડેમેજ કંટ્રોલની વાત છે એ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ બધાની વચ્ચે એક વાત અત્યારે સૌથી મહત્વની એ લાગે કે અબ કી બાર 400 કે પારના દાવામાં કેટલો દમ. ડે સ્પેશિયલમાં આજે આ જ મુદ્દે ચર્ચા કરવી છે, કારણ કે ક્યાંક હવે ભાજપમાં ઊંધી ગંગા વહેતી હોય એવું લાગી રહ્યું છે. ભાજપમાંથી પણ નારાજગી હવે ચરમસીમા ઉપર આવી રહી છે. એમાં ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો વડોદરા એક પ્રેશર ટેક્ટિકવાળું રાજકીય જે વિસ્તાર કહેવાય એ બની ગયું હોય એવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જો વાત કરીએ તો મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યા, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા પાર્ટીમાંથી, કારણ કે એમણે રંજનબેન ભટ્ટ સામે ક્યાંક ભ્રષ્ટાચારની વાતો અને પત્રકાર સાથે વિગતો આપવાની વાત કરી હતી. ભાજપે એમની હકાલપટ્ટી કરી. તો આજરોજ કેતન ઇનામદારની વાત હતી, પરંતુ ખેર આખરે સીઆર પાટીલ પાસે આ મુદ્દો ગયો અને મુદ્દાનું જે સમાધાન થઈ ગયો, અને કેતન ઇનામદારે કહી દીધું કે હું પાર્ટીમાં છું, હું ક્યાંય નથી જવાનો, સનિષ્ઠ કાર્યકર્તા છું. પરંતુ સવાલ એ થાય કે શું વડોદરાની બેઠક ઉપર ક્યાંક નવા જૂનીના એંધાણ છે, ક્યાંક ચહેરો બદલાય એવી શક્યતાઓ છે? કેતન ઇનામદારનું કહેવું એવું છે કે જો રંજનબેન ભટ્ટ રહેશે તો મને વાંધો નથી, પણ જો કોઈ બીજો ચહેરો આવશે તો તકલીફ પડે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો શું હવે રંજનબેન ભટ્ટ જ એક નિશ્ચિત થઈ ગયા, કારણ કે ચર્ચાઓએ જોર પકડી લીધું? બીજી બાજુ જો વાત કરીએ રાષ્ટ્રીય સ્તર ઉપર, તો બિહારમાં એનડીએમાંથી સાથ છોડ્યો છે પશુપતિ પારસે, જે RLGPના રાષ્ટ્રીય નેતા છે, કે જેમણે એનડીએથી સાથ છોડ્યો છે. અને એમનું કહેવું છે કે ભાઈ મને બહુ અન્યાય થયો, એટલા માટે રાષ્ટ્રીય સ્તર ઉપર આ રીતેની ગતિવિધિઓ થઈ રહી છે. કોંગ્રેસમાં એક સાંજે તો તેર તૂટે એવી પરિસ્થિતિ. રોહન ગુપ્તા, કે જેમણે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવારી માટે નામ જાહેર કર્યું, એમણે આખરે ઉમેદવારી ભરવાની ના પાડી દીધી કે હવે મારે લડવું નથી ચૂંટણી, અને કારણ એવું બતાવ્યું કે એમના પિતાની જે તબિયત છે એના દુરસ્ત હોવાના કારણે હવે ચૂંટણી લડવા નથી માગતા. એની પાછળનું કારણ શું છે? શું ખરેખરમાં પિતાની તબિયત સારી નથી એ જ છે, કે પછી રાજકીય કોઈ કારણ છે? આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચાઓ ઘણી બધી છે, અને આ જ મુદ્દે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જીવંતભાઈ પંડ્યા, જેઓ રાજકીય વિશ્લેષક છે. જીવંતભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે. સાથે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે. જયેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. જીવંતભાઈ, આપણે શરૂઆત કરી કે જે પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે ગુજરાતના રાજકારણની, જો ખાસ કરીને વાત કરીએ તો અબ કી બાર 400 કે પાર, અને ખાસ કરીને ગુજરાત એક એવું ઇપી સેન્ટર ભારતીય જનતા પાર્ટી માટે કે જેના ઉપર પૂરેપૂરો વિશ્વાસ કે 26 બેઠકો છે, 26 બેઠકો આવશે ને હેડ્રિક વાગશે એવો આત્મવિશ્વાસ પણ ક્યાંક કેન્દ્રીય લેવલથી, પક્ષના લેવલથી હોઈ શકે. પરંતુ જે વડોદરાની અંદર જે પ્રેશર થઈ રહ્યો છે, વડોદરામાં જે રાજકીય પ્રેશરની શરૂઆત થઈ છે, એને જોતા લાગી નથી રહ્યું કે આ વખતે એટલું ઈઝી હશે ભારતીય જનતા પાર્ટી માટે કે 26 બેઠકો જીતી શકાય. એક બાજુ ચૈતર વસાવાનો ક્યાંક ગઢ મજબૂત બનતો એવું લાગી રહ્યું છે. શું પરિસ્થિતિ? આ દાવામાં કેટલો દમ 400 પારના? અને આ દાવામાં ખૂબ જ એક વિશ્વાસ ઝળકે છે, અને વિશ્વાસ એટલા માટે ઝળકે છે કારણ કે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડવાનું છે. અને તમે જુઓ પાર્થભાઈ કે આપણે ઇતિહાસના આધારે બોલાવીએ છીએ, આપણે કોઈ વાહવાહી વાત નથી કરવી. નરેન્દ્ર મોદી અહીંયા હતા ત્યારે પણ એમની સામે GPP હોય કે પછી એની પહેલા MGP હોય, મહા ગુજરાત પાર્ટી, જનતા પાર્ટી અને ગુજરાત પરિવર્તન પાર્ટી, તો એ બધા પક્ષો ઉભા થયા. શંકરસિંહ વાઘેલા જેવા એક સમયના એમને સાથીદાર એ પણ કોંગ્રેસમાં હતા. પ્રવીણ તોગડિયા, એને પણ ઘણું બધું પ્રયત્ન કર્યો 2017માં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ને બધું કરીને 2017 પછી એ પ્રયત્ન કર્યો. પરંતુ નરેન્દ્ર મોદીની રણનીતિ અને અમિત શાહનો સાથ સંગઠનની રીતે આ બધું, અને ભાજપનું જે મૂળભૂત સંગઠન છે એ પણ, એના કારણે આ લગભગ નાના મોટા પ્રશ્નો ઉભા થાય છે.
પરંતુ અંતે સમી જાય છે. અને આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે મને લાગે છે કે મારી પાસે એવા સમાચાર છે કે કેતન ઇનામદાર પણ માની ગયા છે અને સીઆર પાટીલ સાથેની બેઠક બાદ એમણે રાજીનામું પાછું ખેંચી લીધું છે, એટલે એ પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. તો જ્યોતિબેનની જે વાત છે એ દુઃખદ વાત છે. જ્યોતિબેને આ કર્યું એના કારણે એમને સસ્પેન્ડ કર્યા છે. કોઈ પણ પક્ષમાંથી જયારે કોઈ પણ અસંતુષ્ટ નીકળે ત્યારે એ દુઃખદ જ દરેક પક્ષ માટે બનતું હોય છે. અને જ્યોતિબેન ખૂબ સંનિષ્ઠ રીતે જોડાયેલા હતા. એનો પણ પ્રશ્ન કદાચ વહેલા મોડો સોલ્વ કરી દેવામાં આવશે. એનું કારણ એ છે કે કોંગ્રેસમાં આપણે જો સરખામણી કરીએ તો કોંગ્રેસમાં લગભગ દરેક જે નેતા આવા નીકળે છે એને મનાવવાનો પ્રયત્ન નથી થતો. જ્યારે ભાજપમાં આપણે વિજય રૂપાણી હતા ત્યારે પણ અનેક વાર જોયું હતું કે એને મનાવવાના પ્રયત્ન યોગેશ જે પટેલ છે વડોદરાના ધારાસભ્ય એ વારંવાર રિસાઈ જતા હતા તો એને પણ મનાવી લેવામાં આવતા હતા. એમ લગભગ ઘણા બધા લોકોને કોઈ ને કોઈ રીતે મનાવી લેવામાં આવે. ચાહે આપણે સામધામ દંડ ભેદ જે પણ નામ આપવું હોય એ આપી શકીએ પણ એને મનાવી લેવામાં આવે છે, નિશ્ચિત વાત છે. એટલે આ અને બીજું કે નરેન્દ્ર મોદી હતા ત્યારે પણ વડોદરા છે આ પ્રકારનું કેન્દ્ર હેતુ હતું. મધુ શ્રીવાસ્તવ હોય કે બીજા બધા હોય આ પ્રકારનું થોડું ઘણું હેતુ હતું. કેતન ઇનામદાર છે અપક્ષ ચૂંટાઈ આવતા હતા. એટલે આ પ્રશ્નો છે મને લાગે છે કે વહેલા મોડા એના ઉકેલ આવી જશે. વહેલા મોડા ઉકેલ આવી જશે. જેન્દ્રભાઈ, જે રીતેની આખી પરિસ્થિતિ સવારથી લઈને મીડિયામાં આપ જોતા હશો ને આપે સાંભળી પણ હશે, જે રીતેની પરિસ્થિતિ ને જે આખું સમીકરણો અત્યાર બની રહ્યા છે. એક બાજુ કેન્દ્રીય સ્તર ઉપર પણ રાષ્ટ્રીય લોક જનસંઘ પાર્ટીના જે નેતા છે પશુપતિ પારસે એમણે પણ રાજીનામું આપી દીધું કેબિનેટ મિનિસ્ટ્રી હોવા છતાં. પણ મહત્વની વસ્તુ એ છે કે ભાજપ ક્યાંક પ્રયત્ન કરી રહ્યો છે અને જે રીતે જયવંતભાઈએ વાત કરી કે એક નેતૃત્વ છે, એક ચહેરો છે, એના ઉપર દરેક ચૂંટણી લડાય છે. એ પછી કોઈ પણ સ્ટેટ ની હોય પણ ચહેરો તો એક જ ભાજપ માટે ચહેરો અત્યારે જોવા જઈએ તો નરેન્દ્ર મોદી. શું નરેન્દ્ર મોદી ચહેરો હોવા છતાં પણ જે રાજકીય નેતાઓની આ નારાજગી છે એ કેટલી અસર કરે છે જે સામાન્ય જે મતદારો છે એના ઉપર? બહુ સામાન્ય મતદારો કરતા ગુજરાતમાં બનતી ભાજપમાં જે કઈ ઘટના બને છે એનું રિફ્લેક્શન ઓલ ઓવર ઇન્ડિયા લેવલે પડે છે. બીજા રાજ્યો પર અસર થાય છે કે ગુજરાત એટલે નરેન્દ્ર મોદી અમિત શાહનું હોમ ટાઉન, હોમ પીચ. આ જગ્યાએ જો ભાજપનો કોઈ આગેવાન નેતા જો નારાજ થાય અથવા કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે, જયવંતભાઈએ જે વાત કરી કે અસંતુષ્ટ, જ્યોતિબેનની વાત કરી, જ્યોતિબેન અસંતુષ્ટ નતા, કેતનભાઈ બી અસંતુષ્ટ નતા, એમને ફક્ત ને ફક્ત ભાજપના આગેવાનોની કાર્યરીતિ સામે વાંધો હતો અને એ સોલ્યુશન આવી ગયું છે. જ્યોતિબેનમાં એવું થયું કે જ્યોતિબેન કઈ રાષ્ટ્રીય મહિલા મોરચામાં ઉપાધ્યક્ષ હતા એટલે એના કારણે નેશનલ મીડિયાનું રિફ્લેક્શન આપે એ પહેલા એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અને પાર્ટીમાં સ્વાભાવિક છે કે મોટા ભાગે શિસ્તનો કોડો એવો હાથમાં રાખવામાં આવે છે રિંગ માસ્ટર જોડે કે લગભગ કોઈ એનું એની બહાર મર્યાદાની બહાર જતું નથી. ઘણા બધા મોટા મહત્વાકાંક્ષી નેતાઓ કહેવાતા કદ્દાવર નેતાઓ બી ચૂપ થઈને બેસી જાય છે. એના ઘણા બધા દાખલા આપણે જોયેલા છે, મીડિયામાં બી જોયેલા છે, જાહેર જીવનમાં બી જોયેલા. સવાલ આવે છે પશુપતિનાથનો. તમે જુઓ કે પશુપતિનાથ ઇઝ શેડો ઓફ રામવિલાસ પાસવાન. રામવિલાસ પાસવાને માત્ર ને માત્ર એમના ઉત્તર બિહાર પશ્ચિમ બિહારમાં જે એમનું સામ્રાજ્ય બનાવ્યું હતું, એમને કાર્યકર્તાઓની ખોજ બનાવી હતી, સંગઠન બનાવ્યું હતું અને સ્વાભાવિક રીતે ત્યાંના યુવાનોને નોકરી ધંધે રોજગારી આપવામાં ઘણી બધી મહત્વની ભૂમિકા ભજવેલી. એના કારણે આજે પણ એમનો એ મત વિસ્તાર પાસવાન ફેમિલીને સમર્પિત છે. અને એના કારણે પશુપતિનાથને ખબર છે કે આજે નહીં તો કાલે ચિરાગ પાસવાન આખી આખી પાર્ટી સાથે ભાજપમાં જોઈન થઈ જશે, ભાજપનો નેતા બની જશે ને હું એકલો પડી જઈશ. એટલે માત્ર પશુપતિનાથને સ્વાભાવિક છે કે છોડી દેવું પડે. બાકી સીટ એલોટમેન્ટમાં તમે જુઓ કે 5-5 સીટ પાસવાન વખતે રામવિલાસ પાસવાન હતા ત્યારે બી એમને એનડીએ કે યુપીએમાં બધે સરકારમાં મિનિસ્ટર રહ્યા પણ આટલી બધી સીટોનું એલોટમેન્ટ નહોતું થતું. આ વખતે એવું થયું કે ભાઈ બિહારની પરિસ્થિતિ જે રાજકીય પરિસ્થિતિ છે એને કોઈ પણ હિસાબે બેલેન્સિંગ કરવા માટે, કેમ કે તેજસ્વી યાદવ અત્યારે એગ્રેસિવ લીડર તરીકે બિહારમાં ઉભરી રહ્યા છે
હવે એનું ઓપ્શન માટે બી દરેક જગ્યાએ ક્યાંક ભાજપને એવું લાગે કે અહીંયા આગળ સેટલમેન્ટ કરવાથી, સમાધાન કરવાથી ભાજપને ફાયદો છે અથવા ભાજપની અન્ય સીટો પર ફાયદો છે, એ ફાયદો લેવા માટે ભાજપ અત્યારે બધું જ સમાધાન કરે છે અને ચિરાગ પાસવાન જોડે એમની મીટિંગ સફળ કરીને સારી રીતે સેટલમેન્ટ કર્યું છે. અને રાજકારણમાં તો એવું છે કે ભાઈ સત્તા માટે દરેક પ્રકારના, જેમ કીધું એમ, સામ દામ દંડ ભેદથી સત્તા પ્રાપ્ત થાય છે અને દરેક રાજકીય પક્ષો આ બધું કરતા આવ્યા છે, એટલે સ્વાભાવિક છે કરે. પણ ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યું છે ને એમાં મધ્ય ગુજરાત ઇઝ હાર્ટ ઓફ ગુજરાત, બરોડા જેવા મોટા મહાનગરમાં તમે જુઓ કે ઘણા ટાઈમથી દરેક ચૂંટણી વખતે યોગેશભાઈની સીટ માટેની માગણી હોય કે મધુ શ્રીવાસ્તવની હોય કે અન્ય કોઈની બી હોય, તમામ ધર્મેન્દ્રસિંહ બી હતા, ઘણા બધા આગેવાનો ત્યાં આગળ સંગઠનની સામે બિલકુલ વિરોધમાં રહેલા છે. ત્યાંના ધારાસભ્ય સંસદ સભ્યોના એવા જૂથ પડી ગયા છે કે જે કદી એ લોકોની બંને વચ્ચેની ગેપ પુરાવી નથી. એમાં સહકારી માળખું બી આવી જાય છે, સહકારી માળખું બી બે ભાગમાં વેચાઈ ગયું છે, કરજણ ગણો કે પાદરા ગણો કે ભોડિયા વિસ્તારના જે મતદારોનું જે જૂથ છે અને એમાં નેતાઓનું જે જૂથ છે એ બિલકુલ ક્લિયર કટ બે જૂથમાં વહેંચાયેલું છે. પણ એક જ મોટા મોટો બેનિફિટ ભાજપને એ છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામનો જયારે હુકમ થાય છે અને સી આર પાટીલ પ્રદેશ તરીકે, પ્રદેશ પ્રમુખ તરીકે જયારે ઓર્ડર કરે છે, મીટિંગ કરે છે અને એક નિર્ણય નક્કી કરે છે, એની સામે ખુલ્લામાં આવવાની બહુ જ ઓછી હિંમત કરે. કેતન ઇનામદારને ખબર હતી કે રાજીનામું હું મોકલું છું, મારે સાંજે બીજા દિવસે ખેંચી જ લેવાનું છે, અને જો રાજીનામું બી આપવાનું હોતે તો એ જઈને અધ્યક્ષના ત્યાં આપી જતે. બાય ઇમેલ કર્યું છે, ડેટ મીન્સ કે ધેર ઇઝ અ સમ પોસિબિલિટી ઓફ કોમ્પ્રોમાઇઝ, એને કઈ કોમ્પ્રોમાઇઝ કરવાની, હા કોમ્પ્રોમાઇઝ કરવાની એની તૈયારી બી હતી, થોડી પ્રેશર ટેકનિક બી હતી. અને એના કારણે એવું બને કે ક્યાંક ડિસ્ટ્રિક્ટ બેંકનો બી મુદ્દો આવ્યો હોય, બરોડા કે બરોડા ડેરીનો બી મુદ્દો આવ્યો હોય. કેતનભાઈને એક એગ્રેસિવ લીડર તરીકે એમના મત વિસ્તારમાં એ તમામે તમામ મતદારોમાં લોકપ્રિય છે. જ્ઞાતિ બેજ રાજકારણમાં કેટલાક, જ્ઞાતિ બેજ રાજકારણમાં ત્યાં આગળ સાવલીમાં એવું છે કે એક જ્ઞાતિ સામે બીજી જ્ઞાતિ સંગઠિત થઈ જતી હોય ત્યારે એમનો સક્ષમ હરીફ જો ઉભો થતો હોય તો સ્વાભાવિક છે કે અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલા, જયારે 2000 મોદીની વેવ ચાલતો હતો ગુજરાતમાં ત્યારે બી અપક્ષ તરીકે જીતેલા બે વાર ફરી જીતીને આવેલા છે, ત્યારે સ્વાભાવિક છે કે પોતાનું રાજકીય અસ્તિત્વને વર્ચસ્વ ટકાવવા માટે જે બી કહેવું પડે એ મોવડી મંડળને કહેવાની એમને હિંમતથી કીધું છે. ઘણા બધા નેતાઓને આજે પણ કહેવું, આજે પણ ઘણા બધા નેતાઓને ઘણું બધું કહેવું છે પણ એ બોલી કહી નથી શકાતા. જેમ કે આપણે કદાચ જો ઉદાહરણના સ્વરૂપે લઈએ, નીતિન પટેલ છે, ઘણું બધું કહેવું છે, જાહેર મંચ ઉપર બોલતા હોય છે પરંતુ મોવડી મંડળ સામે નથી બોલી શકતા, એટલે ક્યાં કે વસ્તુ છે. જીવનભાઈ, જે પરિસ્થિતિ છે, મધુ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું કે રંજનબેન ભટ્ટને જે ટિકિટ આપી છે એ અયોગ્ય આપી છે, એટલે ક્યાંક વડોદરા અને ખાસ કરીને જયારે વડોદરાની વાત કરીએ તો ભાજપ માટેનું એક મહત્વનું એક કેપી સેન્ટર ગણવામાં આવે છે વડોદરા, અને વડોદરાની અંદર જે આંતરિક કલહ છે એ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. કેતન ઇનામદારનું જે રાજીનામું આપવા પાછળનું કારણ એ એવું કહેતા હતા કે ભાઈ પાર્ટીએ કે બીજેપીએ જે જૂના લીડર્સ છે એમની એક રિસ્પેક્ટ જાળવવી જોઈએ. તો ક્યાંક કોંગ્રેસમાંથી છેડો છોડીને જે લોકો ભાજપમાં જોડાય છે એમને ટિકિટ મળતી હોય છે કે એમને ચાન્સ મળી જતો હોય, તો એ પણ ક્યાંક એ અન્યાય જૂના કાર્યકર્તાઓ કે જૂના નેતાઓને થતો હોય એ પણ એક નારાજગી હોય શકે. હા ચોક્કસ, એટલે જો અહીંયા કોઈ સેવા કરવા તો આવતું નથી, બધાને સેવાના નામે મેવા ખાવા હોય છે, અને એમાં પણ ભાજપમાં પણ કઈ અપવાદ નથી. ભાજપમાં નરેન્દ્ર મોદી ને અમિત શાહ છે એટલે આપણને લાગે છે, પરંતુ કેટલી જગ્યાએ એ બધું જૂથવાદ ચાલે જ છે અને જૂથવાદ છે ક્યાંક અસર કરે છે, પરંતુ લોકો છે એ આ બે જણાના ચહેરા અને એના કારણે મત આપતા હોય છે. ગુડવિલ છે, નરેન્દ્ર મોદીના જે કાર્યો છે, એને જે ભારતને મજબૂત બનાવ્યું છે, આ બધા પરિબળો આપણે જોઈએ છીએ, લોકો એને મત આપે છે. લોકોને મજબૂત નેતા ગમતા હોય છે, એટલે નાનું મોટું તમે એમ જુઓ તો કોંગ્રેસમાં ભૂતકાળમાં જ્યારથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી દરેક બે નેતાઓ વચ્ચે હંમેશા જૂથવાદ જોવા મળ્યો. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, ચીમનભાઈ પટેલ, કાંતિલાલ ગીયા, આવા ઘણા બધા, પછી માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, એ પ્રકારે ચીમનભાઈ પટેલ, પછી છબીલદાસ મહેતા, એ પ્રકારે ચાલતું રહ્યું. છબીલદાસ મહેતા હતા ત્યારે
નરેશ રાવલ એને જાહેરમાં એવું કહેલું કે અબ્દુલ્લા શેઠ ને દિલ્હી ગુજરાત થી ગાંધીનગર થી આદેશ આવ્યો ને એને છોડી દીધા. એટલે આ પ્રકારનું સતત ચાલતું હતું, પરંતુ મજબૂત નેતા હતા, કોંગ્રેસનો એક શાખ હતી, બીજો કોઈ મજબૂત વિકલ્પ નતો, એટલે ચાલતું હતું. અત્યારે ભાજપમાં એવું જ છે, ભાજપમાં ક્યાં જૂથવાદ નથી, જૂથવાદ બધે જ છે. મહેસાણામાં પણ દેખાઈ આવે છે, નીતિન પટેલ દબાયેલા સુરે બોલે છે. રાજકોટમાં તમે જુઓ તો મોહનભાઈ કુંડારીયાએ રમકડાનું ઉદાહરણ આપ્યું કે બાળકને રમાડવા માટે રમકડું આપવું પડે, એક ભાઈને અથવા બીજાને રમકડું આપવું પડે. એ પ્રકારનું દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક સૂર વ્યક્ત થાય છે. અને ક્યાંય પણ એમ, એટલે હિમાચલ પ્રદેશમાં તો તમે જુઓ કે બળવાના કારણે જ ભાજપની સત્તા ન આવી, નહીતર આવી જાત. ને નરેન્દ્ર મોદી પોતે પણ પ્રયત્ન કર્યા હતા, પરંતુ અંતે પાછો પ્રશ્ન એ છે કે નરેન્દ્ર મોદીએ ત્યાં ફોન કરીને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, એ જે છે એ કોંગ્રેસમાં નથી થતું. અને એના કારણે કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ છે એ નીકળતા જાય, ત્યારે ભાજપમાં ઘીના ઠામમાં ઘી પડેલું રહે છે. અને એટલે તમે જે કીધું કે વડોદરા એપી સેન્ટર એ છે, વડોદરામાં ચાહે કેતન ઇનામદાર હોય, ચાહે વધુ શ્રીવાસ્તવ હોય, ચાહે અત્યારનો રંજનબેનનો પ્રશ્ન હોય, આપણે એને મૂલવી શકીએ કે ભાઈ રંજનબેન ને કેમ ફરી વાર ટિકિટ આપી. વડોદરા તમે જીતી શકો એમ છો, બીજા કોઈ ઉમેદવાર નવાને તક આપી હોત તો કદાચ સારું રહે, પરંતુ હવે એ જે પેનલ બેસતી હોય છે, જે નરેન્દ્ર મોદી ને અમિત શાહ નક્કી કરતા હોય છે, એ એમને કઈક ગણિત રહેતા હશે કે એ ગણિત ના આધારે એમણે નિર્ણય લીધો હશે, એવું આપણે સ્વીકારવું રહ્યું. અને ભાજપના નેતૃત્વ એટલે અહીંયા જે બધા છે, જે લોકો વિરોધ કરે છે, એને પણ સ્વીકારવું રહ્યું, કારણ કે એના સિવાય છૂટકો નથી. તમે આજે અલગ પક્ષ રચી શકો, સંઘર્ષ કરી શકો, ભાજપ જેવો અલગ પક્ષ રચી શકો, અથવા તમે બીજા કોઈ પક્ષમાં જોડાઈ શકો. જ્યોતિબેન એવો સૂર વ્યક્ત કર્યો હતો કે આપ વાળા મને બોલાવે, કોંગ્રેસ પણ બોલાવે છે, કોંગ્રેસ આપનો. હા, તો એ આપમાં પછી જઈને શું થશે? આજે કૈલાસ ગઢવી ને કેટલા બધા ઇન્દ્રનીલ રાજગુરુ આપમાં જઈને આવી ગયા, પાછા ઇન્દ્રનીલ રાજગુરુ તો પાછા કોંગ્રેસમાં આવી ગયા. તો એ પ્રકારે આપનું કોઈ ભવિષ્ય ગુજરાતમાં છે ખરું એ વિચારીને એમણે નિર્ણય લેવો જોઈએ. તો આ બધું જયારે છે ત્યારે મને લાગે છે કે નાના મોટા પ્રશ્નો રહેશે, હજુ પણ આપણને જોવા મળશે. કારણ કે હજી 4 બેઠક ઉપર ઉમેદવાર જાહેર નથી થયા, આજકાલમાં થશે, કોંગ્રેસ પણ કરશે, એટલે કોંગ્રેસમાં પણ આ દ્રશ્યો જોવા મળશે અને ભાજપમાં પણ જોવા મળશે. બિલકુલ, કોંગ્રેસની વાત કરીએ એટલે જયેન્દ્રભાઈ, કોંગ્રેસ માટે એક મહત્વનો મુદ્દો એ છે કે અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી કોંગ્રેસના જે રોહન ગુપ્તા, જેમને ટિકિટ આપવામાં આવી, એમણે ના પાડી દીધી કે મારે ઉમેદવારી નથી કરવી, અને એની પાછળનું કારણ એમના પિતાની તબિયત નાદુરસ્ત છે એટલા માટે. પરિસ્થિતિ એ છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડે છે, પછી ભરતસિંહ સોલંકી હોય કે પછી જગદીશ ઠાકોર હોય પૂર્વ અધ્યક્ષ. પરિસ્થિતિ કેમ આવી છે? 7 બેઠકો ઉપર નામ રજૂ કર્યા, 19 બેઠકો બાકી છે. 19 બેઠકો ક્યાંક એક પક્ષ એવો છે કે જ્યાં ટિકિટ લેવા માટે લડાલડ છે, અને એક પક્ષ એવો છે કે જ્યાં કોઈ ટિકિટ લેવા માટે કોઈ ઉમેદવાર નથી મળી રહ્યો. તો આ પરિસ્થિતિ કેવી છે? અને જ્યારે આપણે વાત કરીએ છીએ અબ કી બાત 400 કે 400 નો આ જે દાવો છે એમાં દમ કેટલો છે, તો કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન છે એ ક્યાંક બીજેપીને ગુજરાતની અંદર 26 એ 26 બેઠકો આપી શકશે કે પછી કામ બોલશે? ઘણી બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. તમે સ્વાભાવિક જુઓ કે જ્યાં સુધી અહેમદ પટેલ જીવતા હતા ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસના કોઈ પણ નેતાનો અવાજ ખુલ્લો બહાર નહોતો આવતો. વન મેન શો હતો કે ગુજરાત કોંગ્રેસ પર એમનું કમાન્ડ હતું. હવે અહેમદ ભાઈના અવસાન પછી કોંગ્રેસ આંતરિક જૂથબંધી તો વર્ષોથી હતી, જેમ જયવંતભાઈએ ઘણા બધા દાખલા આપ્યા, પૂર્વ સીએમ આપ્યા, કોંગ્રેસના આગેવાનોને આપ્યા, પણ બેઝિકલી એવું હતું કે સૌથી મોટી પક્કડ એમનો કમાન્ડ હતો. આજે હવે ધીરે ધીરે એમના ટેકેદારો બધા ઘટી રહ્યા છે. રોહન ગુપ્તાના કેસમાં એક વસ્તુ એવી છે કે રોહન ગુપ્તા અને એની ફેમિલી, હું રાજકુમાર ગુપ્તાની વાત કરું તો નવનિર્માણ આંદોલન સમયે વિદ્યાર્થી નેતા તરીકે, કોલેજના નેતા તરીકે પોતાનું જાહેર જીવન શરૂ કરનાર રાજકુમાર ગુપ્તાએ કદી કોંગ્રેસમાં રહીને કોંગ્રેસ વિરુદ્ધ, કોંગ્રેસના કોઈ આગેવાનની વિરુદ્ધ કે કોંગ્રેસની કોઈ કાર્ય પદ્ધતિની ટીકા ટિપ્પણી કરી નથી. સદાય લો પ્રોફાઇલ રહી પાર્ટી દ્વારા આપવામાં આવેલ કામ કરવામાં આવતું હતું, અને એનો શિરપાવ એમને એ મળ્યો કે એમના દીકરાને રાષ્ટ્રીય પ્રવક્તા સુધીનું સરસ મજાનું પોસ્ટ મળ્યું. સ્વાભાવિકપણે અત્યારે મીડિયામાં આવવા માટે ઘણા બધા નેતાઓ ઘણી બધી ટેકનિકો અપનાવે છે, આપણને બધી ખબર છે. બિલકુલ, ત્યારે રોહનને આ વસ્તુ નેશનલ લેવલના હિન્દી
અને ઇંગ્લિશ ચેનલોમાં જો ડિબેટમાં પ્રવક્તા તરીકે બોલાવતા હોય ને ભાગ લેતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટીમાં કેટલો બધો સમર્પિત વ્યક્તિ હશે અને પાર્ટીમાં એના કાર્યશૈલીની કેટલી નોંધ લેવામાં આવી હશે. પણ પરિસ્થિતિ એવી થઈ કે અમદાવાદ પૂર્વની વિસ્તારમાં એને ખબર છે કે મારી હાર નક્કી છે, પણ અમદાવાદ પૂર્વની સીટ પર તમે જોજો કે ચોક્કસ વર્ગના મતદારો છે, નોન ગુજરાતી મતદારોની બહુ મોટી સંખ્યા છે. એ બધા જ મતદારોના મત પ્રો કોંગ્રેસી છે. એમાં કોઈ પણ સરકાર આવે, વિધાનસભા આવે, તો પણ વોટ તો કોંગ્રેસને જ મળે છે. પણ એને ખબર હતી કે હું જો હારી જવાનું નક્કી છું, હું હારી જઈશ તો મારી રાજકીય કારકિર્દી અહીંયાથી પૂરી થઈ જવામાં આવશે. કેમ કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ કેવું એવું નિર્ણય કહેવામાં આવે છે, એક વાત કહેતી રહેતી કરવામાં આવે છે કે ભાઈ આ આ વિધાનસભા નતો જીતી શક્યો, કોર્પોરેશન નતો જીતી શક્યો. એ જ વસ્તુ રોહન ગુપ્તા ઉપર પણ ક્યાંક લાગુ પડી રહી છે. હા, એટલે એના જ કારણે એને એને દૂરોગામી અસર જોઈ. ભવિષ્યની વસ્તુ જયારે રાજકીય નેતા વિચારે કે 2 વર્ષ 5 વર્ષ પછી મારું આ ટાર્ગેટ છે, ત્યાં એચીવ કરવા માટે મને આટલા આટલા ઓબ્સ્ટેક આવશે, અને એ ઓબ્સ્ટેક કઈ, હાઉ ટુ ઈ સોલ્વ ઓબ્સ્ટેક, એ ખબર એને પડે તો એ સ્વાભાવિક રીતે સફળ થાય. રોહનને આ બધી વસ્તુ ખબર પડી ગઈ કે આવનારો સમય હજુ 5 વર્ષ વિધાનસભા ગુજરાતમાં તો છે, લોકસભામાં બી બધા જ ઓપિનિયન પોલ ગણો કે જે દેશનો માહોલ બની ગયેલો છે એવું બતાવે છે કે કોંગ્રેસની આંતરિક જૂથબંધી, આંતરિક લડાઈ અને નબળાઈ, સૌથી લડાઈ કરતા નબળી કોંગ્રેસ થઈ ગઈ છે. એના કારણે સૌથી મોટો એડવાન્ટેજ એ ઇન્ડી ગઠબંધન ગમે તેટલું સાથે બધી પાર્ટીઓ જોડે બનાવે, પણ એવું છે કે જે ઘરના એ ઘરના ને બહારના એ બહારના, ભાજપ જોડે સમર્પિત કાર્યકર્તાઓ છે. અને એના કારણે રોહનને એવું ખબર છે કે ભાઈ મારે આ વસ્તુ મારા ભવિષ્ય માટે કાલે બી ભાજપમાં આવે તો બને કે સારું. બિલકુલ બિલકુલ જયંતભાઈ, છેલ્લી 1.5 મિનિટ છે. જયવંતભાઈ, જયવંતભાઈ, જે રીતે અબ કી બાર 400 પારનો દાવામાં કેટલો દમ છે, કારણ કે એક એટમોસ્ફિયર, તમે ચલો આ એક્ઝિટ, આ બધા પોલ્સની વાત કરો કે ચલો રુઝાનની વાત કરો કે એક સર્વેની વાત કરો, ક્યાંક દરેક જગ્યાએ ભાજપ જીતતું દેખાઈ રહ્યું છે, એક માહોલ બનેલો છે. એ માહોલ ના કારણે એવું કહી શકીએ કે આ વખતે 400 પાર જશે જ, કે પછી આ આંતરિક કલે જે અંદર અંદર થઈ રહ્યો છે એ ક્યાંક બાધ્ય બનશે? નહીં, આંતરિક કલરને જો એને ડામવા માટે, એને ઠારવા માટે બે પ્રકાર હોય છે, ઠારવું અને ડામવું. બે પ્રકાર એ જે છે એ ઠારવું અને ડામવું, તો એ કોઈ પણ રીતે આંતરિક કલરને બંધ કરવો એના પ્રયત્ન ન થતા હોય તો આપણે ચોક્કસ કહી શકીએ, જેમ કે કોંગ્રેસમાં નથી થતા તો કહી શકાય કે ભાઈ ભાજપ છે આ વખતે એને જૂથવાદ બહુ અસર કરશે. પરંતુ જેમ આપણે હમણાં જ વાત કરી, એમ કેતન ઇનામદારનું ત્યાગપત્ર છે એ પાછું ખેંચી લેવાયું છે, એટલે એ પ્રકારે કોઈ ભાજપનું નેતૃત્વ છે જોખમ લેવા નથી માંગતું કે જીતવાની સ્થિતિમાં હોવા છતાં. સસલાને કાચબાની વાર્તા આપણને બધાને ખબર છે કે એ જયારે સસલું છે એ સુઈ ગયું વચ્ચે, તો ભાજપનું નેતૃત્વ છે ગમે તેવા દાવા, કારણ કે એને 2004નો ઇતિહાસ ખબર છે. એ ઇતિહાસ બૌદ્ધ નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે, એ રાણી દુર્ગાવતીની વાત હોય કે બીજા કોઈ પણ બિરસા મુંડાની વાત હોય, ઇતિહાસ છે એને કંઠસ્થ છે. એટલે 2004માં જે થયું હતું કે બહુ બધી રીતે સારી સારી વાત હતી, ફીલ ગુડ ફેક્ટર હતું, શાઇનિંગ ઇન્ડિયાનું સૂત્ર હતું, વિકાસ દર સારો હતો, બધી જ રીતે સારું હતું, કોંગ્રેસ નબળી હતી, સોનિયા ગાંધી જેવા નેતા એ વખતે એમ લાગતું હતું કે એની સામે શું થાય, પણ એ જીતી ગયા. કોઈ એવા મજબૂત નેતા, અટલ બિહારી વાજપેયીનું કદ એ વખતે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ખૂબ જ વખાણ થતા હતા. અટલ બિહારી વાજપેયી છે, ડિપ્લોમેટિક પાકિસ્તાન સાથેના સંબંધો ખૂબ સારા હતા એ વખતે આપણા, તો એ અત્યારે જેવી સ્થિતિ હતી. પરંતુ અત્યારની સ્થિતિ એ રીતે જુદી છે કે નરેન્દ્ર મોદી છે, એ અમિત શાહ છે, જેપી નડ્ડા છે, સીઆર પાટીલ છે, આ બધા જ લોકો છે, એ એટલો બધો પ્રયત્ન કરી. તમે જુઓ કે દક્ષિણમાં 20 રેલી હમણાં નરેન્દ્ર મોદીએ કરી રાખી, એટલે દક્ષિણ આ વખતે બહુ ચોંકાવનાર ઉપરી. મારા શબ્દો તમારે નોંધો હોય તો નોંધી લખજો કે ભાજપની જે ત્યાં સ્થિતિ ખરાબ હતી અત્યાર સુધી, એના કરતા ખૂબ સારી સ્થિતિ. એટલે એવું નથી કેતો કે ભાઈ એકદમ ટોપ ઉપર જ આવી જશે, પણ ખૂબ સારી પરિસ્થિતિ ત્યાં ભાજપ માટે. આ વખતે તમિલનાડુના જે પેલા નેતા હતા તેલંગાણાના રાજ્યપાલ તરીકે, એને રાજ્યપાલ તરીકે ત્યાગપત્ર અપાવી અને તમિલનાડુમાં ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું. એ આ બધા ક્યારે કરતા હોય, જયારે નરેન્દ્ર મોદી આટલી બધી રેલી ક્યારે કરે? બહુ સ્વાભાવિક છે કે જ્યાં હારવાનું હોય ત્યાં તો ન જ કરે, એ બહુ ઓછું સંભાવના રહેતી હોય.
તો એ તમિલનાડુ છે, કેરળ છે, કર્ણાટક છે, તેલંગાણા છે, આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાં પણ તમે જે રેલીમાં લોકો ઉમટે છે એ પણ એક બતાવે છે કે ત્યાં તો વિપક્ષી શાસન છે. એટલે તમે દર વખતે એવો આક્ષેપ ન કરી શકો કે ભાઈ ત્યાં સત્તાનો ઉપયોગ કરીને રેલીમાં જનમેદની ઉમટતી હશે. પરંતુ આ વખતે જે પ્રચંડ લહેર રામ મંદિરના કારણે સર્જાવાની છે, એ આપણે પછી ચૂંટણી પછી એ કહેશું કે રામ મંદિરના કારણે આખો વિજય પ્રાપ્ત થયો. પરંતુ અત્યારે હું કહેવા તૈયાર છું કે રામ મંદિરની જે વાત છે એ લોકો સારી રીતે એને આંકે છે, અને લોકોના જ મનમાં 500 વર્ષથી જે જી. ચળવાયેલી વાત હતી એના કારણે આ જે પરિણામ છે ભાજપની તરફેણમાં મને સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. બિલકુલ દર્શક મિત્રો, ક્યાંક ભાજપની તરફેણ પરિણામો જે ભાજપની તરફેણમાં જોવા મળી રહ્યા છે, ને જે રીતે 400 પારનો જે એક વાંચ છે એની અંદર ભલે આંતરિક કલહ છે એને દામવા માટે મોવડી મંડળ દ્વારા પ્રયત્નો પણ કરવામાં આવે છે, અને ભાજપની જે તાસીરની વાત કરીએ, જે રીતે જયવંતભાઈએ વાત કરી કે જયેન્દ્રભાઈએ વાત કરી, પ્રયત્ન થઈ રહ્યા છે. નેતાઓ ભલે રિસાતા હોય છે, પણ એ રિસાયેલા નેતાઓને મનાવવા માટે પ્રયત્ન થાય છે, જે બીજા પક્ષે વિપક્ષમાં નથી થતા. એટલે આટલો ક્યાંક ફરક જોવા મળી રહ્યો છે, ને એના કારણે 370 હોય કે પછી 400 પારની વાત હોય, એ બનતું જોવા મળી રહ્યું છે. ખેર, પરિણામો તો 4 જૂને જ ખબર પડશે, જે રીતે ચૂંટણી કમિશનરે જે રીતેની પરિણામોની તારીખ આપી છે, અને ખબર પડશે કે કોણ કોણ જીતે છે ને કોણ હારે છે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે ચૂંટણી નજીક આવી રહી છે, જે ગરમા ગરમી છે એ ચોક્કસ થી જોવા મળશે. આપણી સાથે જોડાયા જીવનભાઈ, જેન્દ્રભાઈ, બંને જોડાયા બધે, બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, ડે સ્પેશલની આજની આ મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.